ભરૂચના પનોતા અને કોંગ્રેસના ચાણક્ય કહેવાતા રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનો 70મા જન્મદિવસની માદરે વતન ભરૂચમાં કોંગ્રેસના કાર્યકરોએ કેક કટીંગ કરી ઢોલ નગારા વગાડે વિવિધ કાર્યક્રમો યોજી જન્મદિનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામે 21 ઓગસ્ટ 1949 ખેડૂત પિતા મોહમ્મદભાઈ અને માતા હવાબેનની કુખે જન્મેલા અહેમદ પટેલે ભરૂચની જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાંથી બીએસસીની પદવી મેળવી હતી. ક્રિકેટના અતિ શોખીન અહેમદ પટેલ અંકલેશ્વર જીમખાનાના પૂર્વ કેપ્ટન રહી ચૂક્યા છે. સૌથી નાની વયે તાલુકા પંચાયતની ચૂંટણી લડી અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા હતા. પ્રથમ વખત આજે ચૂંટણી લડી સૌથી નાની વયે ભરૂચમાંથી જીતી લોકસભામાં સાંસદ તરીકે ચૂંટાયા હતા. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના જન્મદિનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી. ઢોલ નગારાની સાથે કોંગી કાર્યકરોએ કાર્યાલય બહાર કેક કાપી રિમાન્ડ હોમ, નારી કેન્દ્ર અને કલરવ સંસ્થાના બાળકોને ભોજન પીરસી જન્મદિવસ ઉજવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જેમના અહીંયા ભરૂચનું હિત સમાયેલું છે એવા રાષ્ટ્રીય આગેવાન એવા અહેમદભાઈ પટેલ સાહેબની જન્મ નિમિત્તે આજે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કેક કાપીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે. નારી સંરક્ષણ કેન્દ્ર, અનાથ બાળકો, અનેક જગ્યાએ ભોજનનો કાર્યક્રમ કરવામાં આવેલો છે. આદરણીય અહેમદભાઈ પટેલની યાદોને ક્યારે પણ ભૂલી શકાય એવી નથી. એમના જન્મ દિવસે આજે એમને ભરૂચ જિલ્લા શુભેચ્છા પાઠવે છે. અનેક કાર્ય આદરણીય અહેમદભાઈના નેતૃત્વમાં થયેલા છે. દહેજ હોય કે એશિયાની સૌથી મોટી જો જીઆઈડીસી લાવવાનું કામ જો કોઈ કર્યું હોય તો આદરણીય અહેમદભાઈ પટેલે કરેલું છે. માટે ભરૂચ જિલ્લાની પ્રજા ક્યારે પણ આદરણીય અહેમદભાઈ પટેલ સાહેબને ભૂલી શકે એમ નથી અને ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી ભરૂચ જિલ્લાની પ્રજા ઈચ્છી રહેલી છે. ત્યારે જન્મદિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ.